કોરોના વાયરસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આજે ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન ગુજરાત સ્ટેટ તરફથી સામે આવી રહ્યા છે. ભારત અને રાષ્ટ્ર કરતાં ખૂબ જ ઝડપથી કોરોનાની વિશ્વસનીય વેક્સિન બનાવી રહ્યા છે અને તે ટૂંક સમયમાં ઉપલબ્ધ બની રહેશે. કોરોના વાયરસ વચ્ચે અત્યારે વિશ્વમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ચૂકેલી કોરોનાની વેક્સિનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં ગુજરાત રાજ્યની ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ભારત કોરોના વેક્સિન બનાવવામાં ખૂબ જ આગળ નીકળી ગયું છે અને વિશ્વના અન્ય રાષ્ટ્ર કરતાં વધારે અસરકારક અને ઝડપથી ભારતીય રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ બની રહેશે. ભારતમાં અત્યારે 3 કંપની દ્વારા કોરોના વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને આ અત્યારે કંપનીઓ દ્વારા ફેઝ 3ના પાર્ટ 2નું પરીક્ષણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં તમામ પરીક્ષણોમાં કોરોના રસીને લઈ ખૂબ જ સારા અને ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. ભારતની સ્વદેશી નોવેલ કોરોનાની રસીની આડઅસર પણ જોવા નથી મળી. ભારત અત્યારે આ રસીને લઈ આગામી સમયમાં તેના વિતરણની તૈયારીઓ પણ પૂરી કરી ચૂક્યું છે. શરૂઆતમાં વેક્સિન કોરોના વોરિયર્સ અને ફ્રન્ટિયરને આપવામાં આવશે અને ત્યારબાદ દેશના તમામ નાગરિકો સુધી આ રસી પહોંચાડવા માટેની તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું ગુજરાત રાજ્યના ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશનના સભ્ય ડૉક્ટર હિરેલ પટેલ જણાવી રહ્યા છે. હા, કોરોના વાયરસની રસી એટલે બહુ જ વિશ્વભરમાં ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ આપણા માટે સારા સમાચાર છે કે ભારતમાં ઘણી બધી કંપનીઓ આ ક્ષેત્રે વેક્સિન ડેવલપ કરવામાં કામ કરી રહી છે અને બહુ સારી પ્રગતિમાં કામ થઈ રહ્યું છે. એમાં ખાસ કરીને 2 કંપનીઓ આ વેક્સિન સારી રીતે બનાવી શકી છે. એના જે શરૂઆતના ટ્રાયલ્સ કહેવાય, જે પ્રાઇમરી સેકન્ડરી ટ્રાયલ ફર્સ્ટ ને સેકન્ડ ફેઝ એ પૂરા થઈને અત્યારે 3rd ફેઝ હ્યુમન ટ્રાયલ એટલે કે માણસો ઉપર એ રસીનો ટ્રાયલ ચાલુ છે અને એમાં પણ શરૂઆતનો તબક્કો પૂરો થઈને ફાઇનલ તબક્કામાં અત્યારે એના પરીક્ષણ પહોંચ્યા છે અને અત્યાર સુધીના રિઝલ્ટ બહુ જ આશાસ્પદ છે. એની અંદર એની આડઅસરો પણ કોઈમાં ખાસ જોવા મળી નથી. જે કોઈપણ ઇન્જેક્શનમાં જે સામાન્ય અસરો થાય એ સિવાયની કોઈ જોખમી આડઅસરો અત્યાર સુધી જે રસીઓ બની છે એમાં કોઈ જોવા મળે નથી. એ પણ એક સારા સમાચાર છે અને એની અસરકારકતા પણ અત્યારે શરૂઆતના તબક્કામાં સારી જણાઈ રહી છે. ટૂંક સમયમાં એના પૂરા રિઝલ્ટ આપણી સામે આવી જશે અને સરકાર તરફથી પણ એને રસીકરણ લોકોને વહેલી તકે ચાલુ થઈ શકે એ માટેના સારા પ્રયત્નો ચાલુ થઈ ગયા છે. અત્યારથી જ પ્લાનિંગ લગભગ પૂરું થઈ ગયું છે. એકેડેમી ઓફ પીડિયાટ્રિક ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે અને સ્ટેટ ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન જે એના સભ્ય તરીકે એટલું તમને બધાને આશ્વસ્ત કરી શકું કે રસી થોડા ટૂંક સમયમાં થોડા મહિનાઓમાં મળતી થઈ જશે અને એ પણ અસરકારક અને સેફટીવાળી રસી આપણને ઉપલબ્ધ થશે અને એ પણ મોટે ભાગે સૌથી પ્રથમ ભારતમાં જ બનેલી રસી આપશે અને પછી જરૂર પડશે એ પ્રમાણે બહારથી ઇમ્પોર્ટ કરીને પણ રસી મૂકી શકશું. એ સૌથી આગળ ભારત બાયોટેક લિમિટેડ છે બનાવવામાં, પછી પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પણ છે આમાં, ઝાયડસ વેક્સિન પણ આમાં કામ કરી રહી છે અને આપણને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની પૂરી આશા છે, જેનાથી આપણે આગળના વર્ષોમાં આપણો અને બધાના બચાવ માટેનો એક સારો શસ્ત્ર આપણા હાથમાં આવી જશે. ભારત અત્યારે કોરોના વાયરસની વેક્સિનને લઈ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને ભારતીય કંપનીઓ દ્વારા જે રીતે વેક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે તેની પાછળ સૌથી મહત્વનો ફાળો ભારત સરકારનો છે. કારણ કે ભારત સરકારે કોરોના વેક્સિન તૈયાર કરતી કંપનીને વેક્સિન તૈયાર કરવામાં સફળ થાય કે અસફળ થાય, પરંતુ કંપનીઓને આર્થિક નુકસાન ન પડે તે માટે તમામ રસી ખરીદવાની ખાતરી આપતા કંપનીઓ પણ ઉત્સાહથી કામ કરી રહી છે અને તેના લીધે કોરોના વેક્સિનનું કામ ખૂબ જ ઝડપથી પ્રગતિમાં છે. હા, સૌથી સારું પાસું આ વખતે એ સરકારે એ કહ્યું છે. કારણ કે કોઈપણ રસી વિકસિત કરવી એટલે લગભગ 3-4 વર્ષની પ્રોસેસ હોય છે. જુદા જુદા ટ્રાયલ્સ કરવા, ટ્રાયલ્સ પછી દરેક ટ્રાયલ્સના રિઝલ્ટ ઇવેલ્યુએટ થાય, એમાં મંજૂર થાય, પછી આગળનો ટ્રાયલ થાય. એને બદલે સરકારે સતત સાથે ટ્રાયલ કરી શકાય, એનિમલની સાથે માણસની સાથે એનો સેકન્ડ ક્લિનિકલ ટ્રાયલ બધું એક સાથે થઈ શકે એવી સગવડતા આપી છે, જેથી એ પ્રક્રિયા ઝડપી બને અને સાથે સરકારે કંપનીઓને પણ એક ખાતરીપૂર્વકની આપ્યું છે કે તમે પ્રોડક્શન કરશો તો એ રસીનો જથ્થો સરકાર ખરીદવા બંધાયેલી છે એવું પણ
એક સરકાર તરફથી હિંમત કંપનીઓને મળી એટલે આપણે ભારતમાં પણ આ રસીને વિકસિત કરવામાં સક્ષમ બની શક્યા છીએ. અને આની પછીના તબક્કામાં સરકારે એક જે રીતે ચૂંટણીમાં આખું છેક ઉપરથી નીચે સુધી તંત્ર ગોઠવે છે એવું તંત્ર ગોઠવ્યું છે. અત્યારે બધાનો ડેટાબેઝ ભેગું કરવાનું કામ ચાલે છે. એમાં પ્રથમ તબક્કામાં જે ગવર્મેન્ટ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલો દેશભરની એના સ્ટાફનું વેક્સિનેશન કરવામાં આવશે. પછીના તબક્કામાં એવું વિચારણા હેઠળ છે કે જે ફિલ્ડ સ્ટાફ છે, પત્રકારો, જે પોલીસ સ્ટાફ, નગરપાલિકા, મ્યુનિસિપલ સ્ટાફ, એ જે ડાયરેક્ટ લોકોના સંપર્કમાં છે એમનું થશે અને પછી દરેક સામાન્ય લોકો સુધી પણ એ રસી ઉપલબ્ધ બનતી થઈ જશે. વધુમાં ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન ગુજરાતના સભ્ય ડૉક્ટર હિરેન પટેલ જણાવી રહ્યા છે કે આ રસી આડઅસર રહિત હોવાથી સૌથી સુરક્ષિત રસી છે. ત્યારે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ અને આગામી સમયમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થાય તે પહેલાં ભારતીય રસી કોરોનાનો ખાત્મો બોલાવવા માટે તૈયાર હશે.